વિરમગામ રેલવે પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન પ્લેટફોર્મ પરથી મળી આવેલી એક સગીર વયની યુવતીને સખી વન સ્ટોપ સેન્ટર સોલા સિવિલ અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવી. શ્રી પરીક્ષિતા રાઠોડ, ઇન્ચાર્જ અધિક્ષ પોલીસ મહાનિર્દેશક રેલવેઝ અને શ્રી બલરામ મીણા, પોલીસ અધિક્ષક પશ્ચિમ રેલવે તેમજ સીપી મુંધવા, નાયબ વિભાગીય પોલીસ અધિકારીની સૂચનાથી વિરમગામ પોલીસ સબ ઇન્સ્પેક્ટર NM બારડના માર્ગદર્શન હેઠળ વિરમગામ રેલવે પોલીસની સી ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન વિરમગામ રેલવે સ્ટેશન પર એક સગીર વયની છોકરી બેઠેલી હતી, જેને શક જતાં સી ટીમ દ્વારા તેની પૂછપરછ કરતાં તે રડવા લાગી હતી અને ગભરાઈ ગઈ હતી. FFWC અમદાવાદ ગ્રામ્યના સહકોઓર્ડિનેટર અશોકભાઈ નટવરલાલ તેમજ મંજુલાબેન સાધુનાઓને વિરમગામ રેલવે સ્ટેશન ખાતે બોલાવીને તેનું નામ ઠામ પૂછતા તેનું નામ જણાવવામાં આવ્યું હતું અને જે મૂળ બિહારની હોવાનું જણાવતા સગીર વયની યુવતીએ જણાવ્યું હતું કે તેની માતા અવારનવાર ઠપકો આપતા તે ઘરેથી કહ્યા વગર નીકળી ગઈ હતી અને ફરતી ફરતી વિરમગામ રેલવે સ્ટેશન પાસે આવીને પહોંચી હતી. પોલીસે તેના માતા પિતાનો સંપર્ક કરતા તેના માતા પિતાએ તેનો સગીર વયની યુવતીનો સ્વીકાર ન કરતા સગીર વયની યુવતીને પોલીસે મેડિકલ અને નિવેદન લઈને તેને અમદાવાદ ખાતેની સખી વન સ્ટોપ સેન્ટર સોલા સિવિલ ખાતે મોકલી આપવામાં આવી હતી. આ સમગ્ર કામગીરીમાં વિરમગામ સબ ઇન્સ્પેક્ટર NM બારડ, ESI પ્રહલાદગીરી, રિઝવાન ખાદ, વુમન LR નયનાબેન તેમજ અશોકભાઈ, મંજુલાબેન સાધુનાઓએ કામગીરી હાથ ધરી હતી.